માણાવદર તાલુકાના સમેગા દેસિંગા વચ્ચે પ્રથમવાર 260 લાખના ખર્ચે રોડ બનશે, જે 5.500 કિલોમીટરની લંબાઈનો રહેશે, જેમાં ડામર રોડ, પ્રોટેક્શન વોલ, બોક્સ ક્લવ્ડ, 200 મીટર સીસી રોડ બનશે અને કેબિનેટ મંત્રી જવાહર ચાવડા હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. તેમજ માણાવદર તાલુકાના સમેગા દેસિંગા વચ્ચે પ્રથમવાર 260 લાખના ખર્ચે ડામરથી મઢાશે રોડ, જેનું આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. અને આ બંને ગામ વચ્ચે 5.500 અંતર હતું, પરંતુ પાકો રસ્તો ન હોવાથી 15-17 કિલોમીટર ફરીને જવું પડતું હતું. ત્યારે માણાવદર તાલુકા પંચાયતના સદસ્ય વર્ષાબેન જગદીશભાઈ મારુ, માણાવદરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રજૂઆત કરતા 260 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. અને આ 5.50 કિલોમીટર લંબાઈ રસ્તામાં ડામર રોડ, પ્રોટેક્શન વોલ, 3 બોક્સ ક્લવ્ડ, 200 મીટરનો સીસી રોડના કામો કરવામાં આવશે અને પાકો રસ્તો બનતા બંને ગામો વચ્ચે અંતર 15-17 કિલોમીટરનું અંતર ઘટતા આ વિસ્તારના 15-20 ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે. અમારા ગામ સમેગા દેસિંગા રોડનું ખાતમુહૂર્ત કરતા માનનીય ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જવાહરભાઈ કરેલું છે. આ રસ્તો બનવાથી પહેલા જૂનો અમારો ગાડા માર્ગ હતો, હવે અમારે 15 કિલોમીટર જે ફરીને જવું પડતું એ નજીક થઈ ગયું. નીચેના 15-20 ગામનો ફાયદો થયો. 2 કરોડ 60 લાખના ખર્ચે જવાહરભાઈ રસ્તો અમારો મંજૂર કરેલો છે. તે પછી એક બીજું દલિત સમાજમાં અમારે કોમ્યુનિટી હોલ 2.5 લાખ રૂપિયાના ખર્ચે જવાહરભાઈને અમે રજૂઆત કરતા એ પણ એની અમને સરકારમાંથી મંજૂર કરી આપેલ છે. દીપક રાજા, KTV ન્યૂઝ, માણાવદર.